स्मितरुचिरपुर्णे दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभियुगल कृपा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ શ્રી નારાયણ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર આકાશ ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર છેલ્લે એક કડી લખે છે જેની જેવી બોલી છે એની ઉપર એને એટલું બીજાને હેત થાય છે વાની ઉપરથી જ સામેના વ્યક્તિનું હેત અને કુહેત રહેલું છે એવી સ્વામી વાત કરે છે હે બોલની તાપર તે તો હેત કોકિલા ક્યા દેત હે અરુકા કૌલુ ક્યા લેત કોકિલા ક્યા દેત હે અરુકા કૌલુ ક્યા લેત હેત થાય બીજાને આપણી ઉપર હેત થાય એવી વાણી સદાય સુખરૂપ છે વાણી ઉપરથી તો ભગવાન પણ ભગવાનને પણ આપણી ઉપર હેત ના થાય જો આપણી વાની અંદર ચંચળતા હોય અથવા આપણી વાની યોગ્ય વિનય વિવેકી અને નમ્ર ન હોય તો ભગવાનને પણ આપણી ઉપર હેત થતું નથી તો બીજાની શું વાત શ્રીજી મહારાજના વચનામૃતમાં બેઠા શબ્દો વાંચું છું ગરડા અંત્યનું પચીસમું બોલવાની અંદર કેટલા વિવેકો શ્રીજી મહારાજે શીખવાડ્યા છે શ્રીજી મહારાજ પોતે ભગવાન છે ભગવાનને પણ આપણી વાણીનું ઠેકાનું ના હોય તો હેત ના થાય તો બીજાને તો થાય જ ક્યાંથી ભગવાન તો દયાળુ છે ભક્ત વત્સલ છે કૃપાળું છે ભગવાન તો પોતાના ભક્તના અનેક અવગુણને ભૂલવાવાળા છે નાનો ગુણ હોય એને મોટો કરીને જોવાવાળા છે અધમ ઉદાહરણને પતિત પાવન છે છતાં પણ એ ભગવાનને એટલા દયાળુ એટલા ભક્તવત્સલ એટલા કૃપાળુ એટલા દયા સિંધુ એવા ભગવાનને પણ આપણી ઉપરથી વાત્સલ્યતા જતી રહે છે કઈ બાબતમાં સાંભળો રાજબાઈએ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે મહારાજ કયા ગુને કરીને તમે રાજી થાવ કયા દોષે કરીને કુરાજી થાવ આ પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આટલા તો વચનમાં દોષ છે દોષની શરૂઆત ક્યાંથી કરી વચનથી આટલા તો વચનમાં દોષ છે તે કયા તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું કે મહારાજ તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વારંવાર ના કહેવું કે મહારાજ હું આમ વર્તું કામ વર્તું કેમ મને કહેતા નથી તે ન ગમે સૌથી પહેલાં ભગવાનને ન ગમવાની શરૂઆત શું થઈ ભગવાને અહીંયા આગળ જે રોજનો આપણો સામાન્ય વ્યવહાર છે એમાં ભગવાન કે મને કેટલી વસ્તુ નથી ગમતી એમાં વચનથી શરૂઆત કરી કારણ કે સામાન્ય વ્યવહાર બધો વચન ઉપર રહેલો છે મહારાજ કે આમને ના ગમે એકવાર કહી દેવું હું આમ વર્તું ભાઈ વારે વારે દિવસમાં પચીસ વખત હું આમ કરું કામ કરું આમ કરું કામ કરું બે દિવસ જાય પછી કે હું આમ કરું કામ કરું ભગવાન કે ના ગમે અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેન ઉપર વેન લાવે તે ન ગમે આ બધી કાગડા જેવી વાણી કહેવાય આમાં મહારાજે કોઈને એવું ના કીધું દારૂ પીવે તે ન ગમે ચોરી કરે તે ન ગમે કારણ કે આ એ ભૂમિકાના ભગવાનના ભક્તો હતા જે પૂછવાવાળા હતા એ અને આ પ્રશ્ન એના માટે જ છે કે જે શ્રીજી મહારાજને વાલા વર્તમાનની દ્રષ્ટિએ તો છે જ શ્રીજી મહારાજ ને દ્રષ્ટિએ તો વાલા છે જ પરંતુ એનો સામાન્ય વ્યવહાર શ્રીજી મહારાજને કયો નથી ગમતો આ મહારાજ કે મને ઈષ્ટદેવ જાને પોતાનો પણ આ મારા વેન વેન ઉપર લાવે તો મહારાજ મનુષ્ય આકારે હશે ને ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય મહારાજ કે અહીંયા આગળ આ કોઈ ત્યાગી છે મહારાજ એવું એને કે આ સંતની જોડમાં જવાનું છે તો મહારાજને કહી દે મહારાજ તમે કહેશો એ કરશું પણ એ નહીં થાય મહારાજે કહેલું બે ત્રણ હિન્દુસ્તાની સંતતા એને કીધું મુક્તાનંદ આજ્ઞામાં રો અને જાઓ ગામડા ફરવા પેલા સાધુ શું કે ખબર શ્રીજી મહારાજને કે મહારાજ તુમ કહેગા તો અન્ન બી નહીં ખાવેગા તુમ કહેગા તો એક ટંગ ખડા રહેગા તુમ કહેગા તો પાણી બી નહીં પીવેગા લેકિન મુક્તાનંદ કી આજ્ઞામાં નહીં રહેગા તો મહારાજ કે તને શું કરવો પછી તું અન્ન ના ખાય પાણી ના પી એક પગ ઊભો રહે એ તો મારે કંઈ કરાવવું જ નથી તાર જોડ મારે તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામ વર્તાવા છે હવે તું બાકી બધું કરવા તૈયાર છો પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામ રહેવા તૈયાર નથી તને મારે કરવો શું મહારાજ કે સ્વર્ગ દ્વારી જાવે ધામમાં જઈશ તો કે આ ત્યાં જઈશ ધામમાં જવાનું પસંદ કર્યું પણ સ્વામીની આજ્ઞામાં રહેવાનું પસંદ ના કર્યું લો પણ શ્રીજી મહારાજ રાજી થાય એ નથી ના થાય ભગવાન કેટલા દયાળુ છે એક ભાજી તોડવાનું કીધું બાબાઓ વૈરાગ્યોએ તો ભાજી ના તોડી મહારાજ કેમાં જીવ હોય આટલો અમારો દયાળુ સ્વભાવ છે પોતાના ભક્તના અનંત ગુનાઓને શ્રીજી મહારાજ ભૂલી જાય છે છતાં પણ શ્રીજી મહારાજ કે મને આટલું નથી ગમતું મારા વેન ઉપર વેન લાવે તમને થાય કે અત્યારે તો મહારાજ મનુષ્ય આકારે છે અને આપણે ક્યાં વેન ઉપર વેન લાવીએ છે શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી તો આપણી પાસે છે ને એ શ્રીજી મહારાજના વચન છે મારી વાણી છે મારું સ્વરૂપ છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આ વસ્તુની ટાંક કરી છે મારી વાણી એ મારું સ્વરૂપ છે તો મારી વાણી મારું સ્વરૂપ છે એવી શિક્ષાપત્રી એ શિક્ષાપત્રી જે કઈ શાસ્ત્રો ત્યાગી માટે અમારી માટે છે તમારી માટે છે એની ઉપર જઈને પાંચ વર્તમાન આપણને મળ્યા છે એની ઉપર જઈને આપણાથી જે બોલાય જે વર્તાય એ બધું જ વેન ઉપર વેન લાવ્યા કહેવાય મહારાજને ન ગમે મહારાજે કહ્યું આમ કરવું આમ ના કરવું બસ એ આપણે જે કરવાનું કીધું છે એવી રીતે ન કરીએ જેવી રીતે બોલવાનું કીધું છે એવી રીતે ન બોલીએ જેવી રીતે વર્તવાનું કીધું છે એવી રીતે ન વર્તીએ ઉપર છે શ્રીજી મહારાજ કે ન ગમે બીજું શ્રીજી મહારાજ કે છે હું કોઈકની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે એ ના ગમે આ કોયલ જેવું ના લાગે કાગડા જેવું લાગે કોઈ સાથે કોઈ વાત કરતું હોય આપણને બોલાવતા જ નથી અને ઘણાને કારણ વિનાનું વચમાં ટપકી પડવાની ટેવ હોય કોઈ એને બોલાવ્યા ના હોય તોય પણ હિતે જ છું થઈને વચ્ચે ટપકે ભગવાન કે મને ના ગમ્યા અને ભગવાનનું ધ્યાન કરવું એ તો એ વાની ઉપર નથી પછી મહારાજે આગળ વાની ઉપર એક વાત એમાં એ કરી છે અને કેવળ આમ હું કરીશ આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ રાખે તે ભગવાનનું બળ ન રાખે તે ન ગમે અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ના હોય જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે અતિશય ન ગમે કોઈ પ્રકારનો અહંકાર બોલીમાં લાવે તે ન ગમે કેટલા બધા વચન ઉપર શ્રીજી મહારાજે રાજભાઈના પ્રશ્નમાં ન ગમે એ બાબતો એ વચનામૃતની અંદરથી કાઢવામાં આવે તો વચન ઉપર શ્રીજી મહારાજે સૌથી વધારે વાણી ઉપર કીધું છે સૌથી વધારે કે ન ગમે હવે ભગવાનને જ ના ગમે તો બીજાને તો ક્યાંથી ગમે ક્યાંથી ગમે વચનને ગુને કેમ વર્તું એ સારંગપુરના બીજા વચનામૃતની અંદર મહારાજે કહ્યું એમાં સૌથી પહેલા શ્રીજી મહારાજે કહ્યું વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં એનો અર્થ વચનથી જીવ પ્રાણી માત્ર દુખાતા હશે વચન રૂપી બાન અને વચન રૂપી શસ્ત્ર એવું છે કે એનાથી દુઃખ અનેકને થતું હશે પરંતુ એ આપણને બહુ મોટું પાપ લાગતું નથી કારણ કે કોઈને ચપ્પુ મારો તો લોહી નીકળે દેખાય કોઈને ગોળી મારી લોહી નીકળી હોસ્પિટલમાં જતો રહ્યો દેખાય કોઈને લાકડીથી માર્યો દવાખાને જતો રહ્યો હાથ પગ ભાંગી ગયા દેખાય એમાં તરત પાપ દેખાય છે પણ વચન દ્વારા હજારોના હૃદયો ભેદાઈ જાય એનું પાપ દેખાતું નથી એ નથી દેખાતું અને એ સૌથી મોટું કેન્સર છે સૌથી મોટું કેન્સર છે કારણ કે દ્રોહ તલવારથી જેટલો દ્રોહ નથી થતો એટલો જીભડીથી દ્રોહ થાય છે જેટલો ચપ્પાથી દ્રોહ નથી થતો એના કરતાં કરોડ ગણો જીભડીથી થાય છે જેટલો બંદૂકથી નથી થતો એનાથી કરોડ ગણો આ લૂલીથી થાય છે એટલો થાય છે એને કેટલી હલાવવી કઈ બાજુ હલાવવી ક્યારે હલાવવી એની ટ્રેનિંગ છે ને કોઈક આવા શ્રીજી મહારાજ જેવા મોટા આપણા ઈષ્ટદેવ કાં એને ધારી રહેલા મોટા સત્પુરુષો કાં એવા વિનય વિવેકી નમ્ર ભગવાનના સંતો ભક્તો પાસેથી શીખવું પડે છે શીખ્યા વિના આ આવડતું નથી નહીં તો દિવસમાં આપણે આપણા વાણી ઉપર વિચાર કરીએ ને આપણે ખાલી પાંચ જણ ભેગા રહેતા હોય દસ જણ ભેગા રહેતા હોય ને આપણે આમ કલ્પના કરીએ ને તો દિવસમાં સવારથી સાંજ સુધીમાં આપણે જો આ વેગમાં આવીએ આપણું જો અનુસંધાન ન હોય તો આપણી વાણીથી આપણો જ આત્મીય બાજુમાં રહેતો રાત દિવસ આપણી ચિંતા કરતો રાત દિવસ આપણને મિત્રવત મદદ કરતો કલ્યાણના માર્ગમાં એવો ભગવાનનો ભક્ત પણ દુખાઈ જાય કારણ કે આપણને બોલવાનો વિવેક ના હોય બોલવાનો વિવેક ના હોય કોઈ વસ્તુ મૂકી છે કોઈ આપણે મૂકી છે એને ફ્રીજમાં બહાર નથી કાઢવાની અને આપણો જ કોઈ સ્નેહી છે એને બહાર કાઢ નાખી આત્મીય છે પરિવારમાં રહે છે ઘરમાં રહે છે મંડળમાં રહે છે બહાર કાઢ નાખી હવે એને એટલું એ અંદર જ રાખજો કારણ કે અંદર છે ને અંદર એ સેફ રહેશે બહાર બગડી જશે મેં જ મૂક્યું છે આવી રીતે એક કહી શકે છે અને બીજો હું કરવા બહાર કાઢ્યું મૂકી દો પાછું અંદર પૂછવાનું બહાર કાઢવું હોય તો લો એકે આવી રીતે કીધું કેટલો ફેર છે શાંતિવાળું વાતાવરણ કયું લાગે વિવેકથી કીધું એ કોઈ આજુબાજુમાં બેઠો હોય અજાનો માણસ એ આપણા વાણી વ્યવહારથી સુખી થવો જોઈએ કોઈ ઉદ્વેગિક થઈને આવ્યો હોય આપણો વ્યવહાર એવો હોવો જોઈએ આપણો વ્યવહાર કોઈ પણ વ્યક્તિ સાથે થાય એ વ્યવહારને સાંભળીને પણ બીજાને સુખ થાય બીજાને સુખ થાય આપણી વાણીથી બીજાને સુખ થાય આપણો વાણી વ્યવહાર એવો હોય કે ત્રીજો વ્યક્તિ સાંભળે તો એને આનંદ થાય પણ જે વાણી વ્યવહાર એવો હોય કે કોઈ બિચારો શાંતિથી ભગવાન બદતો હોય ફવારમાં પૂજા કરતો હોય હવે ઘરમાં તમે પાંચ જણા હો એક ભગત ભગવાનમાં હવારમાં ઉઠીને ભગવાનની પૂજા પ્રેમથી કરી રહ્યો છે અને રસોડાની અંદર કકડાટ ચાલુ કરે બે જણા તો ઓલાની પૂજાની શું દશા થાય ઓલાની પૂજા જ હરખી ના થાય આપણને કોઈ દયા નહીં ઘણાને તો કોઈ પ્રકારની દયા જ નહીં હવારના સાત વાગ્યા છે પૂજાનો ટાઈમ છે કોઈ પૂજા કરે છે ત્યારે કોઈને ચા પીવી હોય ભગવાનના બહુ પાકા ભગત હોય તો ના પીતા હોય નહીં તો કોઈને ચા પીવી હોય કોઈને મસાલો પીવો હોય કોઈને નાસ્તો આવો કરવો હોય એની માટે જે રસોડામાં કકડાટ કરતા હોય હવારમાં પેલો ભગત એક શાંતિથી પૂજા કરતો હોય એની પૂજા એ હંકેલી ના થાય આવી દશા થાય આ બહુ મોટા પાપ છે બહુ મોટા પાપ છે વાણીથી જેટલું પાપ થાય છે ક્યારે થઈ જાય છે કેવી રીતે થઈ જાય છે એની મનન તમને ખબર જ નથી આપણે કોઈ સંશોધન એની ઉપર કર્યું જ નથી કે મારી વાણીથી કેટલું પાપ ક્યાં થઈ ગયું કારણ કે એ એટલું સૂક્ષ્મ છે કે સૂક્ષ્મ દ્રષ્ટિવાળા સિવાય બીજાને મળે એવું નથી બીજાને નથી મળે એવું શ્રીજી મહારાજના અભિપ્રાયને શ્રીજી મહારાજની રુચિ ઉપર વજન રાખીને જો વર્તે ને તો ખબર પડે શ્રીજી મહારાજ કે વચનને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય તેમાં પોતે જીતી એમ જણાય તો મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું પણ સભામાં ભોઠા પડે એવી રીતે ક્યારેય કરવું નહીં નમી દેવું આ એક એક વચન શ્રીજી મહારાજે અહીંયા આગળ જેટલી વાત કરી છે વચનના ગુને વર્તવું મહારાજ કે આવી રીતે જો વર્તે તો એની ઉપર ભગવાન અને મોટા સંતને સ્નેહ થાય પછી એ ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે આવું વચનામૃત સારંગપુરનું બીજું કે છે ગઈકાલ મેં એનું ઉદરણ લીધું હતું માટે નિષ્કુળાન સ્વામી કે છે કૌવા કોઈ લખ્યું છે સ્વામીએ જે લખ્યું છે ને એવો જ ભાવ કોઈ લખ્યો છે કૌવા અપના કર લેત એક ગુરુ બે શિષ્યો હતા એટલે નાનો ચેલો હતો ભિક્ષા માગવા માટે જાય તે એક બાઈ બહુ ભાવુક શેઠના શેઠાની હતા મૈયા મૈયા ભિક્ષા દો મૈયા મૈયા ભિક્ષા દો એટલે ઓલી બાઈ બહુ રાજી થઈને લાડુની ભિક્ષા આપે સારા પૂરી શાકની ભિક્ષા આપે ઓલો નાનો શિષ્ય રોજ લઈને આવે ઓલો મોટો હતો ને એ જાય ગામમાં ફરે પણ એને કાંઈ મળે નહીં અને આ નાનો તો રોજ લઈને જ આવે સારું બધી બાઈઓ એને આપે એટલે એમાંય એક આ જે શેઠનું ઘર હતું ને ત્યાંથી તો બહુ જ સારું આવે એટલે પેલો મોટો એક વખત આ નાનાનો પીછો કરીને એની પાછળ ગયો કે આ રોજ સારી ભિક્ષા લાવ્યા ગુરુ બહુ વાલો થઈ જાય છે મને કોઈ દેતું નથી હું છે એટલે આને જોયું કે શું કહે છે મૈયા મૈયા ભિક્ષા દો એટલે આને ખબર પડી કે કંઈથી ભિક્ષા લેવાની ને આવી રીતે લેવાની બીજે દિવસે આને ભિક્ષા લઈ લીધી નાના ચેલાએ પછી આ ભાઈ પહોંચ્યો મોટો હતો બુદ્ધિવાળો હતો થોડો વધારે પેલા કરતા હતો વધારે અનુભવી હતો એટલે એને એમ થયું કે આપણે એકનું એક વાક્ય રિપીટ થાય નહીં એકનું એક વાક્ય રિપીટ થાય નહીં સમજે ને એટલે એને ઓલા ત્યાં જઈને કે મેરે બાપ કી પત્ની શું કીધું મેરે બાપ કી પત્ની ભિક્ષા દે તે ઓલી બાઈ આવી તે ઉપરથી ધોકો લીધો ભિક્ષા તો મળી કારણ કે ઓલાએ માં કીધી અને આને બાપની ઘરવાળી કીધી બે માં હું ફેર આમ તો બાપની ઘરવાળી જ થઈ ને પરંતુ માં કેવી કોઈને એમ કે હે માં અને કોઈને એમ કે ઓ મારા બાપની ઘરવાળી ભા બંનેનો અર્થ તો એક જ નીકળે છે પણ બંને શબ્દના ભાવમાં ફેર છે શબ્દના ભાવમાં ફેર છે શબ્દ કયો છે એના કરતાં પણ એ શબ્દ ભાવ કયો રજૂ કરે છે એની ઉપર વજન છે માટે શબ્દ ભાવ વાળા રજૂ કરવા ભાવ શબ્દ રજૂ કરવા તમે જોવો ભગવાનના મોટા મોટા સંતો કઠન વચન કહું છું રે કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા ખરે મને જે જન ખાવશે રે આ નિષ્કુળાનસ કે કડવા કાંકચ દઉં છું રે આ કડવું કાંકચ ઔષધ રૂપ દઉં છું એવું નિષ્કુળાન સમી કહે છે કેટલી કડવી વાતો શાસ્ત્રોમાં લખેલી હોય છે મોટા પુરુષો પણ આપણા જીવના હિતને અર્થે કેટલી કડવી વાત કહેતા હોય છે મોટા સાધુ કે મોટા હરિભગત હોય એ પણ આપણા જીવ માટે હિતની વાત કેટલી કડવી હોય તો એ કહેતા હોય છે તો મીઠી મીઠી કેમ કેમ લાગે લાગે છે છે એની કડવી વાત કે આત્મામાં આટલો સુધારો કરવો જોઈએ આપણા જીવનમાં આટલો સુધારો કરવો જોઈએ આવી કડવી વાત છે મીઠી કેમ લાગે છે કારણ કે એના શબ્દમાં ભાવ રહેલો છે આપણું હિત રહેલું છે આપણા પ્રત્યેનું હેત રહેલું છે ભાવ અને હેત રહેલો હશે તો આપણો ભલે કદાચ શબ્દ એવો હશે ને તો એ ઓલાને મીઠો લાગશે અને આપણા ભાવ અને હેતમાં ફેર હશે આપણે આપણા સ્વભાવ વસ્તુ શબ્દો બોલતા હોય ને તો નહીં થાય કોઈને હેત નહીં થાય નહીં થાય તમને કહું તમે ઘરમાં પતિ પત્ની હો અને ઘણાને તમારે અત્યાર તો આ યુગમાં તો બધાને રિવાજ જ છે તુકારે બોલાવાનું તમે તો કોઈ કહેતું જ નથી પુરુષને જાજા ભાગના તું જ કે ક્યાં ગયો તો તું આવી રીતે વાત કરતા હોય અને કોઈ વખત કોઈ વખત તમે બે જણ બેઠા છો પતિ પત્ની અને તમે કંઈક વસ્તુ કંઈક તમે બનાવી કે બગડી ગયું કે કંઈ લાવ્યા કે નહોતું લેવાનું ઘરવાળાએ એમ કીધું તમને અક્કલ જ ક્યાં તને અક્કલ જ ક્યાં છે કેટલી વાર આવું કર્યું તો તમે હસશો ઘણી વખત આવું થતું હશે હું બોલું જ તમને પ્રસંગો તમારા યાદ આવવા માંડ્યા છે હસો છો કેમ હસો છો અક્કલ નથી એવું કીધું તોય કેમ હસ્યા તમે કારણ કે તમે એવું જાણો છો કે ભાવથી કેચ કારણ કે એ હસતા હસતા કે તમને અક્કલ ક્યાં છે હવે એને હસતા હસતા કીધું અક્કલ નથી એ શબ્દ તો હાવ બેકાર છે પણ એના ભાવમાં એવું નથી પણ એના ભાવમાં હે છે એટલે તમને કંઈ ખોટું ના લાગ્યું તો તમારો સંસાર ગબડ્યા કરે વાંધો ના આવે પણ જો તમે એ શબ્દને હરખો ના લો તો સંસાર તૂટી પણ જાય પણ એના ભાવમાં એ રહેલું પણ સ્વભાવ વસ્ત થઈને રોજ કકરાટ કરે તો તો ના મેળ ખાય માટે ભાવ ઉપર બહુ વજન છે વાનીને બહુ સારી આપણે કરવા પ્રયત્ન કરવો વાલા ભક્તો ખરેખર આની ઉપર આપણું વજન કે આપણી નજર નથી હોતી પણ તમે અઠવાડિયા માટે અભ્યાસ કરો અઠવાડિયા માટે અભ્યાસ કરીએ આપણે કે આપણાથી દિવસ દરમિયાન કઈ કઈ વાનીનું ઉચ્ચારણ થાય છે એમાંથી તમારા સ્વજન આત્મીયજન સત્સંગના આત્મીય ભક્તો સંતો એની વચ્ચે મારા વાણી વ્યવહારથી કઈ કઈ જગ્યાએ શું શું પ્રોબ્લેમ થાય છે એનું સંશોધન કરીએ આપણને પોતાને દેખાવા લાગશે કે આ જગ્યાએ મારા વાણી વ્યવહારથી આ થયું આ જગ્યાએ મારા વાણી વ્યવહારથી આ થયું માટે વિચારીને શબ્દ બોલવો નિષ્કુળન સ્વામી કે जाकी जैसी है बोलनी नी तापरते तो है कोकिला क्या देत है अरुका कौलू क्या लेत शब्द बराबर धन नहीं जो कोई जाने बोल हीरा तो दाम में मिले शब्द न मोल न तोल शब्द बराबर धन नहीं જો કોઈ જાને બોલ જો બોલવાનું આવડે તો શબ્દ બરાબર કોઈ ધન છે જ નહીં હીરો તો દામ મેં મિલે રૂપિયાથી હીરો મળે શબ્દન મોલ ન તોલ શબ્દના કેટલા રૂપિયા શબ્દના કિ તોલ કેટલો એનો તોલ પણ ના થાય એનું મૂલ પણ ના થાય કારણ કે શબ્દમાં એટલી તાકાત છે ગુણાદિતાનંદ સ્વામી કે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી તમે વિચારો તો ખરા જે લોકોને એવો નિર્ધાર થાય છે હળ હાંકતા હતા અને રામાનંદ સ્વામી કીધું કેટલા દિવસ આ પૂંછડામાં હાથ નાખવા છે શાનાથી રામદાસ સ્વામીને વૈરાગ્ય થયો શબ્દથી શબ્દથી થયો ગુણાદિતનંદ સ્વામીને શ્રીજી મહારાજે પ્રગટ થઈને કહ્યું ભ્રમ તે સુકાઈ ગયું સાનાથી વૈરાગ્ય થયો શબ્દથી કોઈ સાધુ થાય છે કોઈ હરિભગત થાય છે કોઈ એકાંતિક થાય છે કોઈ ભગવાનમાં હેતવાળો થાય છે કોઈ સત્સંગની અંદર રોજ એક એક પગથથી આગળ વધે છે ધર્મિષ્ઠ બને છે ભક્તિવાન બને છે વૈરાગ્યવાન બને છે તપ પ્રધાન બને છે શ્રદ્ધાવાળો બને છે વિશ્વાસુ બને છે આવા જે કઈ અંગો બંધાય છે બધા જ શબ્દથી બંધાય છે પોતાના અવગુણ પણ શબ્દથી સૂજે છે પોતાના ગુણનું વજન ન રાખવું એ પણ શબ્દથી ખબર પડે છે આ સત્સંગની અંદર ભગવાનની મૂર્તિને કેમ ધારવી એ પણ શબ્દથી ખબર પડે છે તો એનો અર્થ એ છે શબ્દ જેવું બળવાન કોઈ નથી અને જે જેટલું સર્જન કરી શકે એટલું જ એ વિસર્જન કરી શકે વિરાટ તત્વમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી શકે છે તો એ જ વિરાટના અંશરૂપી શિવજી આ બ્રહ્માંડનો નાશ કરી શકે છે એ જ નાશ કરી શકે છે જેટલું શક્તિમાન જે જે વસ્તુ જેટલું સર્જનમાં કામ કરતું હોય એ જ વસ્તુ એટલું વિસર્જનની અંદર કામ કરી શકે જે વ્યક્તિ જેટલું સર્જનનું કામ કરી શકતો હોય એ જ વ્યક્તિ એટલું વિસર્જનનું કાર્ય પણ કરે આપણે સર્જનના કાર્ય તરફ જવું છે આપણે કંઈક આપણા જીવનને મધુર બનાવવું છે કારણ કે વેદોની પણ આજ્ઞા છે મોટા પુરુષોની પણ આજ્ઞા છે શ્રીજી મહારાજનો પણ રદગત અભિપ્રાય છે માટે આપણે આપણા જીવનને મધુર બનાવવું છે અને જીવન જેને મધુર બનાવવું હોય એના વચન મધુર જોઈએ જીવનની શરૂઆત મધુર બનાવવાની વચનથી થાય છે જ્યારે આપણે વચન કુત્સિત બોલતા હોઈએ રાગ દ્વેષથી બોલતા હોઈએ જ્યારે આપણા વચન આપણે કોઈ પ્રત્યેના અભાવને અવગુણયુક્ત બોલતા હોઈએ ત્યારે આપણો ચહેરો પણ બિહામનો લાગે છે વિચક્ષણ પુરુષોને આપણો ચહેરો જોઈને પણ ભય લાગે છે વાણીનો શબ્દ તો સાંભળતા ભય લાગે પણ ચહેરો જોઈને પણ ભય લાગે કારણ કે એ કોઈને સુખરૂપ નથી થતી શબ્દ શબ્દ તું ક્યાં કરે શબ્દ કોનો હાથ પાવ શબ્દ ને હાથ પગ છે શબ્દ શબ્દ તું ક્યાં કરે દેખાય છે શબ્દ હાથ પગ દેખાય છે મોઢું દેખાય છે ને નાક કાન જીભ કઈ દેખાતું નથી શબ્દ શબ્દ ક્યાં કરે શબ્દ કોન હાથ પાવ આ કોએ લખેલું છે એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ એક શબ્દ ઔષધ રૂપ બને અને એક શબ્દ ઘાવ રૂપ બને હાથ પગ એને છે નહીં માટે એનો વિચારીને ઉપયોગ કરવો તુલસી ઓન ઉનકી કોન ગત બોલત વિના વિચાર તુલસી દાસજી કે છે તુલસી ઉતારવા તલવાર બીજાના આત્માનું જે આત્મા ક્યારેય પણ છેદા એવો નથી ભેદા એવો નથી એવા આત્માને પણ કાપી શકે એવી આ જીભડી છે માટે મોટા મોટા સત્પુરુષો મોટા મોટા સંતો ભક્તો બધાના અભિપ્રાયની અંદર આ જ વાત રહેલી છે કે ભાષાને સુધારીએ ભાષા જો સુધરી ગઈ તો બધું જ સુધરી ગયું અને જો ભાષા ના સુધરી તો બધું જ નુકસાન એક રાજા હતા રાજાએ સરસ મજાનો મહેલ બનાવ્યો અને મેલની અંદર બધા બગીચાઓને બધું બનાવ્યું રાજાને કીધું કે ભાઈ આ શહેરની અંદર મોટા મોટા સાહુકારોને બધા છે ને તો જોવા માટે આવે મેલ નવો બનાવ્યો છે વિઝિટ ઉપર એટલે બધા એક એક બે અમલદારો સાહુકારો બધા ગયા એટલે બધું જોતા હતા એમાં રાજા પોતાની સાથે હતા રાજા બધું બતાવતા હતા કે ભાઈ અમારા રાજ્યના આગેવાન લોકો છે તો આને બધું બતાવવું જોઈએ એક એક વસ્તુ પોતાના હાથે બતાવતા હતા એ રાજાએ પેલું સૈન્ય કોઈ બહારથી આવે તો એની ચઢાઈ જલ્દી ન થઈ જાય રાજ્ય ઉપર અથવા તો જલ્દી પ્રવેશી ન જાય એટલે કિલ્લો તો આખો પથ્થરનો પણ એ દરવાજાની અંદર જવાનો જે દરવાજો ખરો ને મેલમાં જવાનો એ એકદમ નાની બારી રાખેલી જેનાથી ગમે એવી દુશ્મનની ચડાઈ થાય તો એકસાથે હજારો સૈનિકો કે લાખો સૈનિકો અંદર ના આવી જાય એક નાની એમથી બારી જ રાખેલી અંદર જવા સેફ્ટી માટે બીજું કઈ જ નહીં કોઈ જગ્યાએ મોટા દરવાજાઓ એટલે પેલા અમલદારો કે બધું સારું છે બધા એકાબીજા જોડે વાતો કરતા હતા એમાં એક જનો બોલ્યો બધા કે બહુ સરસ બહુ સરસ બહુ સારું હા રાજાજીએ બહુ સારું કર્યું એમાં એક થોડો ભાષાનો બરાબર કોબાળ હશે એ કે આ બધુંય સરસ છે પણ આ દરવાજો નાનો હોય એવું નથી લાગતું કે મેલ એટલે ઓલા કે તો ભાઈ સ કારણ આટલા મોટા રાજા છે બુદ્ધિવાળા પ્રધાનો મોટા આર્કિટેકો રાખ્યા હોય તો વિચારીને જ કર્યો છે ને રાજાએ તો કે એમ નહીં પણ આ રાજા કેટલો ઝાડો છે કે ઝાડો કેટલો છે મરે તો એની નનામી કેવી રીતે કાઢવાની તો અંદર ને બોડી બાર કાઢવું કેવી રીતે રાજા કે આને જેલમાં નાખી દો કે જેલમાં નાખી દીધો એને બધા અમલદારો ઘેર ગયા હવે જેનો બાપ ઘેર નહોતો આવ્યો અને જેનો પતિ ઘેર નહોતો આવ્યો એ લોકોએ પૂછ્યું કે ભાઈ શું થયું તો કે રાજા એ તો આવું વાત કરતા હતા એમાં રાજાએ જેલમાં નાખી દીધા ઓલી બાઈ કે એમાં હું ચાલો હું જઉં છું તે બાઈ ગઈ એની ઘરવાળી બધાના ઘરમાં એક હરખું જ મોડલ હતું એક હરખું જ ક ખ બનેલા એ બી એક હરખી જ આવડે સમજ્યા સીધી ચોથી એબીસીડી જ આવડે ચોથી એબીસીડીને વાંચવી બહુ અઘરી છે ચોથી એબી આપણે ત્યાં એક બે ત્રણ ને ચાર અહીં તો કઈ એબીસીડી કહેતા એમને નથી ખબર પણ ચોથી એબીસીડી લખવી અઘરી અને વાંચવી અઘરી ત્યાં ચોથી એબીસીડી ભણેલો જ હતો આખો પરિવાર એટલે એ બાઈ ગઈ બાઈ ગઈ ને પેલા અમલદાર પાસે જઈ રાજા પાસે જઈને કહે કે મારા પતિને તમે જેલમાં નાખ્યા છે તો કે આ કેમ તો કે એ આવું આવું બોલ્યો એટલે પછી મેં જેલમાં નાખી દીધો પણ એમાં ક્યાં મોટી વાત છે કે તમે રાજા જાડા હોય અને બહાર ના કઢાય તો કઈ નહીં એના ટુકડા કરી નાખવાના પછી બહાર કાઢવાનો કે આમે બાળવાના જ છે ને રાજા કે આને નાખી દો ભેગી ત્યાં માઈ ગઈ તે પેલા દીકરાને ખબર પડી શું થયું એ દીકરા દીકરો ગયો દીકરો કે રાજાને કે શું થયું રાજા કે આવું તારી માએ કીધું એટલે પણ એટલો બધો કયું એટલે બધો કષ્ટ લેવાની કોઈ જરૂર જ નથી રાજા જાડા છો તો એને અંદર જ લાકડામાં બાળી નાખવાનો બહાર કાઢવાનો જ નહીં રાખ જ કાઢવાની આને કે આ તઈને દઈ દો તોપે ચોથી એબીસીડી ભણેલા હતા એટલે પહેલાં પહેલી એબીસીડી ભણવી પડે પછી બીજી પછી ત્રીજી પછી ચોથી ચોથી ને ત્રીજીનો ઉપયોગ છે ને આવડે તો જ કરાય નહીં તો લીટા જેવું લાગે લખતાય ના આવડે કે મારો કહેવાનો અર્થ એ છે ક્યાં કેટલું કેવી રીતનું બોલવું એ જેને ખબર નથી ને એ વ્યક્તિ કંગાળ થઈ જાય તવંગર હોય ને તો કંગાળ થઈ જાય તવંગર હોય તો કંગાળ થઈ જાય એટલું પામેલો હોય ને તો ખોઈ દે પામેલો ખોઈ દે એક વચન ઉપર ખોઈ દે છે પામેલો ખોઈ દે માટે ભગવાનના આપણે ભક્તો બીજું કાંઈ નથી પામવું મહારાજને પામવા છે મહારાજને રાજી કરવા છે મહારાજ આપણા હૃદયમાં રહે એવું કરવું છે ભગવાનના મોટા મોટા સંતો ભક્તોને આપણી ઉપર હેત થાય એવું કરવું છે આપણી વાણીને આપણે સુધારીએ આપણી વાણીમાં બહુ પ્રોબ્લેમ હોય છે બહુ પ્રોબ્લેમ હોય છે આપણે ગોતીએ ફક્ત એનાથી સંતોષ ના માની લઈએ બહારનું ખાતો નથી બહારનું પીતો નથી ડુંગળી લસણ નથી ખાતો રોજ પૂજા કરું છું પાંચ માનસી કરું છું વચનાવૃત વાંચું છું એટલે હવે હું એકાંતિક ભગવાનનો ભક્ત થઈ ગયો આવું મારે તમારે માનવાની જરૂર નથી મહારાજને ન ગમે એવું હજુ આપણું સહજ જીવન ઘણું બધું હોય ઓલી તો ફોર્મ્યુલા છે પાંચ માનસી કરી વચનાવધ વાંચ્યું બહારનું ન ખાવું આ ન કરવું એ તો કાયદાઓ આપણે આપણા જીવનમાં લાદી દીધા મહારાજને મોટાની કૃપા એ આપણાથી વર્તાવા લાગ્યું બહુ સારી વાત છે ખોટું નથી એ તો બહુ સારું છે પણ જે આપણું સહજ જીવન કોઈ આપણને એવું કે આ પાંચ માનસિકરને વચનાઓ વાંચે પણ સ્વભાવ તો બોલવાનો સુધર્યો નહીં તો શું કામનું શું કામનું એક ભાઈએ વર્ષો પહેલા એકસો આઠ ભક્ત ચિંતામણીના પાઠ કર્યા પાઠ કરીને પછી કે મેં એકસો આઠ પાઠ કર્યા બહુ સારી વાત છે બધા રાજી થાય ભજન કર્યું તો પણ એકસો આઠ પાઠ કર્યા પછી જે એકસો આઠ પાઠ શરૂ કરતા પહેલા જે એ ભક્તનો સ્વભાવ હતો સ્વભાવ એવો હતો કે કોઈ પણ ભગવાનના મોટા સંત હોય ને એમાં ખોટ કાઢે કોઈ પણ મોટા ભક્તમાં ખોટ કાઢે ટેવ એવી ટેવ એવી ખોટ કાઢે ઓલા આટલું બધું કરે છે સેવા કરે છે કે આ મંદિર આટલી બધી સેવા કરે છે પણ તમે આમ જુઓ તો મંદિર ગંદુ હોય હવે ભાઈ એ તમારે ગોતવાનું શું જરૂર છે જઈને વેક્યુમ કરી આવો ગંદુ હોય તો બીજું શું કહીએ મંદિર ગંદુ હોય તમને ચિંતાથી વેક્યુમ કરી આવો પણ આ પ્રકારનો નેચર ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી ગના ને એવું હોય કઈ ખોટ જ ખોડે ઓલા હરિભગત બહુ સારા પણ જુઓ ને એની દીકરીને તો આમ થયું હવે એની દીકરી નામ થયું હરિભગત ખોટો થઈ ગયો એ ખોટો થઈ ગયો કોઈ હરીભગત બહુ ચુસ્ત હોય એના દીકરા દીકરી માની લો કે પર કોઈ બીજી જાતિમાં પરની ગયા કે આ તે આજના યુગ પ્રમાણે જવા દોને આવે એમના ઘરે તો આવું થયું છોકરોને આ પરની ગયો હવે હું એ મોટો ભગતને શું કરવાનો એમાં એ શું કરે એ મોટો ભગત શું કરે કો ઓલાનું પ્રારબ્ધ જેને ખેંચતું હોય ત્યાં તો એ મોટો ભગત શું કરવાનો પણ આ પ્રકારની ખોટો કાઢે એ પ્રકારના નેચર જ હોય નેચરને સ્વભાવ જ હોય ઘણાનું બીજ જ કારેલાનું હોય ઘણાનું બીજ જ લીમડાનું હોય એને તો બહુ અઘરું બહુ અઘરું બહુ અઘરું પોતે પોતાના બીજને ઓળખવું કે હું કડવાનું લીમડાનું તો બીજ નથી ને ઓળખવું અને એનો પ્રોસેસ કરવો આ સત્સંગનો પ્રતાપ છે લીમડાનું બીજ પણ જો ભગવાનને નિષ્ઠા રાખીને મંડે તો શેરડીનું થઈ શકે છે શેરડીનું એટલે તો સત્સંગ છે નહીં તો સત્સંગની જરૂર જ શું જેવો હોય એવો ને એવો જ રહે ને પણ ઘણા ભક્તો એવું કરી દે છે સુધારો કરી દે છે ઘણા મુમુક્ષોના જીવનમાં દેખાય છે એકસો આઠ પાઠ કર્યા ને તોય એ વાણીમાં કોઈ સુધારો નહીં ભક્ત ચિંતામણીની વાણી એકસો આઠ વખત વાંચીએ અને તોય જો આપણા સ્વભાવમાં વાણીમાં ફેર ના પડે તો કોનો ભક્ત ચિંતામણીનો કે આપણો આપણો જ સ્વભાવ સહિત પાઠ કર્યા કોઈ અર્થ નહીં કોઈ અર્થ નહીં એકસો આઠ પાઠ કરે ભક્ત ચિંતામણીનો આ પૃથ્વી પર નિરાલું એનું જીવન થઈ જવું જોઈએ નિરાલું જીવન થઈ જવું છે નિર્મળ થઈ જવું છે એનું બોલવું એની ભાષાની અંદર કોઈ વ્યક્તિ બોલે છે ને ત્યારે એની ભાષાની અંદર એની સ્થિતિનો પરિચય થઈ જાય પરિચય થઈ જાય ઘણા ભગવાનના મોટા પુરુષો જુઓ તમે પાંચ જ શબ્દ બોલતા હોય કે જાજુ બહુ વિવેચનય ના કરતા હોય પાંચ જ શબ્દ બોલતા હોય કાંઈ જાજુ બધું એની પાસે બહુ સાહિત્યય ના હોય માપનું જ હોય પણ એ વાત આપણા હૃદયને સ્પર્શી જાય કારણ કે સ્થિતિમાંથી આવતો શબ્દ છે સ્થિતિમાંથી વિચારેયુક્ત શબ્દ છે ભાવેયુક્ત શબ્દ છે કલ્યાણમયી શબ્દ છે એના કારણે એવું થાય અને જે શબ્દો વિચાર્યા વિના ભાવ વિના જેમ આવે એમ આવો ભગવાનના ભક્તિ ન થાય એની આપણે સાવધાની રાખવી શુભ ગુણ સે સુખ ઉપજે અવગુણ દુઃખ અનેક દોય વિધ દેખે દિલ મે તો રહે ન સંશય રેખ શુભ ગુણ સે સુખ ઉપજે સારા ગુણોથી સુખ ઉપજશે અને અવગુણથી આવશે આપણને કોઈ સુખ દુઃખનું આપવા વાળું નથી આપણા જે સ્વભાવ છે એ જો આપણે અંદર સારા ગુણ આવશે તો આપણે સદાય સુખી રહીશું આપણી અંદર અવગુણ હશે તો આપણે દુઃખી રહીશું સુખ દુઃખ આપણા પોતાના ગુણ અવગુણ જ આપે છે કોઈ વ્યક્તિ કોઈ આપતું નથી એ આપણા જે સ્વભાવ રહી ગયા છે આપણા જે ગુણ અવગુણ રહી ગયા છે એના પ્રમાણે પરમાત્મા જ આપણને સુખ દુઃખ ભોગવડાવે છે માટે સારા ગુણોને કેળવીએ આકાશ આ આકાશની અંદરથી એ ગુણ લેવાનો છે કે જે આકાશની તનમાત્ર શબ્દ છે એ શબ્દને આપણે વિચારીને ભગવાનને ગમે એવી રીતે જો બોલીએ તો ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય બહુ રાજી થાય બહુ રાજી થાય માટે આપણી વાણીને આપણે વિવેકથી કેળવતા રહીએ પોતાના દિવસના શબ્દો દરમિયાન વિચાર કરીએ બહુ ઝાઝા શબ્દો બોલ્યા ના કરીએ જરૂર હોય એટલું બોલીએ જેટલું જરૂર હોય જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલું જ બોલીએ અને આપણને લાગે કે સારું કડવું બીજ જ છે મારી જીભ ઉપર કડવા લીમડાનું બીજ છે હેરિડિટીમાં જ આવેલું છે ઘણાની હેરિડિટીમાં જ હોય બાળપણથી જ ઘનાના ઘરમાં ઝઘડા ઓ તું તારું મારું એવી ખેંચાતાનો થતી હોય ને તો બાળકમાં એવા સંસ્કાર પડી જાય બાળક પોપટ જેવું હોય એવા સંસ્કાર પડી જાય એટલે એને બોલવાની ટેવ એવી પડી ગઈ હોય હવે એવું કાંઈક ચાલ્યું આવ્યું હોય તો આપણે સત્સંગમાં આવ્યા છે આવી હેરિડિટીના ગુણોને કાઢવા પડે કારણ કે આગલી પેઢીઓને કદાચ સત્સંગ ન હોય પણ આપણને તો શ્રીજી મહારાજ મળ્યા છે આપણે એમ ના કહેવાય કે મારે તો શું કરવું આવે મારે તો જીભડીનું એવું છે ને મારો લોહીનો ગુનો જ એવો છે એવું ના કહેવાય આપણે આપણા લોહીના સ્વભાવોને પણ ટાળવા પડે આપણે આપણા વિચારોના જે ભાવ છે જે ચાલે આવતા હોય એને પણ ટાળવા પડે અને એકદમ નિરાલુ ભગવાનને ગમે એવું મુક્તાનંદ સ્વામી વિચારવું પડે હું સાધું છું મારે વિચારવું પડે મુક્તાનંદ સ્વામી કેમ બોલતા હશે ગોપાળન સ્વામી કેમ બોલતા હશે સુકાનંદ સ્વામી શું બોલે ગુણાતીતાનંદ સ્વામી શું બોલે એનો કોઈ રાગ કરે દ્વેષ કરે સ્તુતિ કરે નિંદા કરે માન કરે અપમાન કરે એને ગમતું હોય એવું કરે ન ગમતું હોય એવું કરે એનું કોઈ અપમાન કંઈ પણ કરે એ કેવી રીતે કહે એને કોઈને કંઈ કહેવું છે તે કેવી રીતે કહેશે એમને કેવી રીતે કેવું ગમશે એમને કોઈ સાથેનો કોઈ વ્યવહાર સત્સંગનો કરવો છે કેવી રીતે કરશે આવો વિચાર કરવો પડે તમારે વિચારવું પડે દાદા ખાચર પર્વતભાઈ એ બધા કેમ વર્તતા હશે લાડુબા જીવબા કેમ વર્તતા હશે આમ જો વિચારીએ ને તો પછી આપણી અંદર એ પ્રકારનું આપણને બ્રેકો લાગે કે હા મુક્તાનંદ સ્વામી આવું તો ના જ બોલે ગોપાલ સ્વામી આવું તો ના જ બોલે એટલે એનો અર્થ એ છે કે હજુ તો મારે ઘણું કાચું છે સુધારવું પડશે અને પછી પોતાની કાચપ દેખાય તો સુધરીશું અને સુધરીશું તો મહારાજને વાલા બનીશું માટે આ ગુણ ગ્રાહક ગ્રંથ આપણને આકાશ ગુણ વર્ણન એ લખી સ્વામી આપણને આપણી વાણીની કેળવની વાણીની આપણા આત્મીય અને સ્વજનો સાથેની મેળવણી કરી ભગવાનને રાજી થાય એવા શબ્દો કોઈને ઉગારવાવાળી કોઈને વાળી નહીં કોઈને જીવાડવાવાળી મારવાવાળી નહીં કોઈને ઉદ્વેગ કરવાવાળી નહીં આનંદ આપવાવાળી વાણી બને એવી વાણીને આપણે કેળવીએ મહારાજને વિશેષ રાજી કરીએ તેર કડી અહીં પૂર્ણ થઈ છે હવે આગલા અધ્યાયમાં ગુણ વર્ણનનું સ્વામી વાત કરશે એનું આપણે શ્રવણ કરીશું ગનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ જંબાશુ દેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજ વાલા ભક્ત કહું ગેમ આપણી સાડા દસ વાગે શરૂ થશે એટલે